नमस्कार मित्रों, सुपर फास्ट समाचारों में आपનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. જૂનાગઢમાં ઈ મેમો નહીં બનનારનું વાહન ડિટેન કરવા એસપીના આદેશ. અમદાવાદ બસ ડેપોમાં પૂરજોશમાં શરૂ કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટર બંધ. આવતીકાલે વાલી મંડળ દ્વારા ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીની પરીક્ષા રદ કરવા હાઈકોર્ટમાં પિટિશન કરશે. गुजरात सरकार ना राज मा लोको भूखे मरे छे, बेरोजगार छे, छोटू वसावा. दिल्ली ना नायब मुख्यमंत्री मनीष सिसोदिया गुजरात प्रवासे, राजकारण मा हवे त्रिकोणीय जंग. टूंक समय में 12 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિન ઉપલબ્ધ થશે. पनीर बटर मसाला में 5 इंच नो फर्नीचर नो टुकड़ो निकले होनी फरियाद. आरटी अंतर्गत ग्रोण 1 में प्रवेश माटे जन्मनो दाखलो न हो तो तेमने सोगंदनामु करू पड़शे. कोरोना नी सारवार लेनार 135 दलासास्त्रीओने आश्रे 20 लाख चूकवानो निर्णय. રાજ્યના શિક્ષણ મંત્રીની 25% ફીની માફીની જાહેરાતથી સંચાલકો તથા વાલીઓમાં વિરોધ. પીએમ મોદી હવે કારગિલ લદ્દાખના રાજકીય પક્ષો સાથે કરશે બેઠક, અપાયું આમંત્રણ. ऑक्सीजन विवाद पर सीएम केजरीवाल, झगड़ो खत्म थई गयो होय तो काम करी लईए. राहुल गांधीए एक वक्त फरीथी खेडूत आंदोलन ने आप्यो टेको. खेडूत आंदोलन, राकेश टिकेते 2 ट्रेक्टर रेलियो काढवानी करी जाहेरात. ધર્માંતરણ મામલે એટીએસનો વધુ એક ખુલાસો, ગ્રામીણ વિસ્તારને કરાયો ટાર્ગેટ. કલમ 370ને ફરી લાગુ કરવાની માંગ, મૂર્તાપૂર્ણ ઉમર અબ્દુલ્લા. અફઘાનિસ્તાનથી અમેરિકા સેનાની વાપસી ભારત માટે ખતરારૂપ. રાકેશ ટિકેટની ધરપકડની અફવા, પોલીસે કર્યું માહોલ ખરાબ કરવાની કોશિશ. જામનગરમાં ધ્રોલમાં વેપારીઓને માર માર્યાની ઘટના સામે આવી હતી, તો આ વખતે પણ 2 પોલીસકર્મીએ વેપારીને ઢોર માર મારતા બંને પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ. રાજ્યના મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યો. કોરોનાની સ્થિતિને થાળે પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિ રૂપાણી સોમનાથ મહાદેવના દર્શન કરીને શીશ ઝુકાવ્યું. કેશોદના ગિરિરાજનગરના 2માં આવેલા વ્રજભવન હવેલી ખાતે ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્સવરાજી મહારાજના વરદહસ્તે રાહતદારે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે મહીસાગર નદીમાં કોરોના ભૂલાયો, લોકોના ટોળા ઉમટ્યા, તંત્ર મુખ પ્રેક્ષક બન્યું. છાપી પાણીના વહોળામાં બકરા ડૂબતા બચાવ જતા 2 કિશોર ડૂબી જતા મોત. અગાઉ પડેલા 7 ઇંચ જેટલા વરસાદને કારણે ભરાયું હતું પાણી. સુપર ફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZS TV.